નમસ્કાર બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય અંગ્રેજી યુનિટ ફોર અવર હેલ્પર્સ જેમાં એક્ટિવિટી વન ટુ થ્રી જોઈશું હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા જેવા બીજા વિદ્યા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરો चलो बालकों अबे एक्टिविटी 1 के अंदर एना मीनिंग्स એટલે કે સ્પેલિંગ જોઈએ તો સૌપ્રથમ T A I L O R ટેલર એટલે કે દરજી પછી છે T O M A K E ટુ મેક એટલે બનાવ પછી છે C L O T H E S ક્લોથિસ ક્લોથિસ એટલે કપડાં પછી ટીઓ એટલે કે ટુ અને એસ ટી આઈ ટી સી એચ ટુ સ્ટીચ સ્ટીચ એટલે સીવું પછી છે એમ એ સી એચ આઈ એન ઇ મશીન એટલે કે યંત્ર પછી કોબલર તો સી ઓ ડબલ બી એલ ઇ આર કોબલર એટલે મોચી ટી ઓ ટુ એમ ડી ટુ મેન્ટ એટલે કે સમૂહ કરવું અથવા કામ કરવું પછી છે S H O E S સુઝ સુઝ એટલે પગરખા ન્યુ તો N E W ન્યુ એટલે કે નવ પછી છે T E A C H E R ટીચર એટલે કે શિક્ષક પછી છે T O 2 અને T E A C H ટુ ટીચ એટલે ભણાવવું પછી છે C L X ક્લાસ એટલે કે વર્ગ अथवा વર્ગખંડ પછી ટુ લિસન એટલે કે ટીઓ ટુ અને એલ આઈ એસ ટી ઈ એન લિસન ટુ લિસન એટલે કે સાંભળવું પછી છે ટીઓ એટલે કે ટુ એસઆઈએનજી ટુ સિંક એટલે ગાવું ટીઓ અને ડીઓ તો ટુ અને ડુ ટુ ડુ એટલે કે કરવું ટીઓ એલ ઇ એ આર એન ટુ લર્ન એટલે કે શીખવું પીઓ ડબલ ટી ઈ આર पॉटर એટલે કુંભાર ટીઓ બી એ કે ઈ બેક ટુ બેક એટલે કે ભઠ્ઠીમાં સેકવું પોટ પોટ એટલે કે માટલું પછી છે ટી ઓ એમ ઓ યુ એલ ડી ટુ મોલ્ડ એટલે આકાર આપો ટુ કલર એટલે કે ટી ઓ સી ઓ એલ ઓ યુ આર ટુ કલર એટલે રંગ કરવો રેડી તો આઈ એડી વાય રેડી એટલે તૈયાર યુસ યુએ યુસ યુઝ એટલે ઉપયોગ કરવો પોલીસ પીઓએલઆઈસી પોલીસ એટલે પોલીસ ટીઓ એસ ટી એનડી ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું પછી છે ટુ ટુલેટ એટલે કે છૂટ આપવી ટીઓલઈ ટી બ્લેટ એટલે છૂટ આપવી ट्रैफिक टूटी आर ए एफ एफ आई सी એટલે ડબલ એફ ટ્રાફિક એટલે વાહન વ્યવહાર ટી યુ એમ ઓ વી ઈ ટુ મુવ એટલે હલાબુ ટી યુ એચ ઈ એલ પી ટુ હેલ્પ એટલે કે મદદ કરવી પી પી ઈ ઓ પી એ લિ પીપલ પીપલ એટલે લોકો ચાલો બાળકો હવે આપણે એક્ટિવિટી 1 જોઈએ તો અહીંયા એક ગીત આપેલું છે જેનો આપણે અભ્યાસ કરીએ વાસંતર સાથે તો સૌપ્રથમ અહીંયા અહીંયા એક દરજીનું ચિત્ર આપેલું છે જે કપડાં સીવી રહી છે બરાબર ચિત્ર છે તો અહીં છે આઈ એમ અ ટેલર આઈ એમ અ ટેલર આઈ એટલે હું અને ટેલર એટલે શું બાળકો આગળના સ્પેલિંગમાં આપણે જોઈ લીધું હતું ટેલર એટલે શું દરજી અને પછી છે મેકિંગ ક્લોથિસ ક્લોધિસ મેક મેકિંગનું મૂળ ક્રિયાપદ મેક મેકિંગ એટલે શું કરવું બનાવવું બરાબર મેક એટલે બનાવવું અને મેકિંગ એટલે બનાવતી ક્લોથિસ ક્લોથિસ એટલે શું આપણે આગળના સ્પેલિંગમાં જોયું હતું ને ક્લોથિસ એટલે કપડાં સ્ટીચ 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 માય મશીન કોસ સ્ટીચ એટલે તો સુ તુ સેવુ સ્ટીચ એટલે સેવુ માય માય મશીન ગોસ તો માય એટલે મારું મશીન એટલે આઘન ના સ્પેન માં જોયું તું સિવવાનું યંત્ર ગોસ એટલે ચાલતું તો આખું બનશે હું છું દરજી કપડા બનાવતી સીવતું 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 મશીન મારું ચાલે ચાલો હવે આપણે આગળ જોઈએ તો ચાલો બાળકો અહીંયા ગ્લોબલરનું ચિત્ર આપેલું છે કોબલર તો એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ મોચી બરાબર ને આઈ એમ અ કોબલર આઈ એટલે હું કોબલર એટલે મોચી આગળના વિડીયોમાં આપણે જોઈ લીધું છે આગળના સ્પેલિંગમાં આપણે જોઈ લીધું છે બરાબર મેન્ડિંગ મેન્ડિંગ એટલે સમ કરવું અથવા સમાર કામ કરવું શૂઝ શૂઝ એટલે શું બૂટ હવે છે इट्स जस्ट लाइक न्यू जस्ट એટલે શું તો जस्ट એટલે સાયક એટલે આપણે ઘમે ઇવા ન્યુ એટલે કે નવુ તો ઈટ્સ जस्ट लाइक न्यू એટલે કે સાવ નવા જેવા તો આપકો બનશે હું છું મૂચી બગરખા સમા કરતો રેડ ટેટ ટેટ સાવ નવા જેવા આગળ આપણને એક શિક્ષિકાનું ચિત્ર આપેલું છે જે પોતાના વર્ગખંડને ભણાવી રહી છે તો આઈ એમ અ ટીચર આઈ એટલે હું અને ટીચર એટલે શું શિક્ષક તો હું શિક્ષિકા છું ટીચિંગ માય ક્લાસ તો બાળકો આપણે આગળના સ્પેલિંગમાં જોઈ લીધું છે કે ટીચિંગ ટીચિંગનું મૂળ ક્રિયાપદ જ તો ટીચિંગ એટલે શું શું ભણાવવું માય એટલે મારું

ચાલો આગળ તો અહીંયા તમને તો બાળકો અહીં પોટર તો આઈ એમ અ પોટર આઈ એટલે હું અને પોટર એટલે શું પોટર એટલે કુંભાર બરાબર પીઓ ડબલ ટી ઈ આર પોટર એટલે કુંભાર બે કિંગ પોટ્સ આગળના સ્પેરિંગમાં આપણે જોઈ ગયા છે બેકિંગનું મૂળ ક્રિયાપદ બેક અને બેકિંગ એટલે ભઠ્ઠીમાં ગળા એટલે કે માટલા મોલ્ડ બેક કલર મોલ્ડ મોલ્ડ એટલે શું આકાર આપવો બેગ એટલે ભઠ્ઠીમાં શેકવું કલર એટલે રંગ એટલે કે માટલા ભઠ્ઠીમાં શેકતો અને આકાર આપી શેકીને રંગ કરીને અહીંયા છે રેડી ફોર યોર યુઝ રેડી એટલે તૈયાર છે ફોર યોર યુઝ યોર એટલે તમારા માટે અને યુઝ એટલે કે ઉપયોગ માટે કે તૈયાર છે તમારા ઉપયોગ માટે અહીં છે આઈ એમ ટ્રાફિક પોલીસ આઈ એટલે હું ટ્રાફિક પોલીસ તો અહીંયા ટ્રાફિક પોલીસ એટલે કે હું ટ્રાફિક પોલીસ છું બરાબર આઈ સ્ટાન્ડ જસ્ટ શું એટલે કે ઊભો હું રહું છું તો અહીંયા સ્ટાન્ડ એટલે ઊભો રહેવો અને આઈ એટલે હું લેટિંગ ટ્રાફિક ટુ મૂવ લેટિંગ એટલે શું વાહન વ્યવહારને અને પછી છે મૂવ મૂવ એટલે હલાવતો આગળના સ્પેલિંગમાં આપણે જોયું હવે છે હેલ્પિંગ પીપલ ટુ ગો તો હેલ્પિંગ એટલે આપણે આગળના સ્પેલિંગમાં જોયું હતું મદદ કરવી અને પીપલનું પણ જોયું હતું તો પીપલ એટલે કે લોકો લોકોને જવાબમાં મદદ કરતું અહીંયા ગો એટલે જવું ચાલો આગળ તો એમાં એક્ટિવિટી ટુ જેમાં મિનિંગ્સ એટલે કે સ્પેલિંગ જોઈએ તો અહીં છે ડીઓ સીટીઓ આર ડૉક્ટર ડોક્ટર એટલે ડોક્ટર પછી છે हॉस्पिटल एच ओ एस पी I T A L हॉस्पिटल એટલે હોસ્પિટલ પછી જે પોસ્ટમેન P O S T M A N પોસ્ટમેન એટલે ટપાળી T O D E L I V E R ટુ ડિલિવર તો ડિલિવર એટલે પહોંચાડવું L E T T E R લેટર એટલે પત્ર P A R C E L પાર્સલ पार्सल એટલે પાર્સલ P O L I C E M A N પોલીસન એટલે પોલીસ T O C A T C H ટુ કેચ કેચ એટલે પકડવું પછી છે C R I M I N A L ક્રિમિનલ ક્રિમિનલ એટલે ગુનેગાર T A I L O R ટેલર એટલે દરજી T O S E W તો ટુ સો એટલે કે સેવવું શિયાલો ટી એચ ઇસ ક્લોધર્સ કપડાં બાળકો હું જે સ્પેલિંગ બોલું છું એ તમે જ્યાંથી સાંભળો છો ને અને લખી લખીને પાક્કા પણ કરતા જ છું પછી છે બાર્બર તો બી એ આર બી ઈ આર બાર્બર એટલે હજામ પછી છે ટુ કટ ટીઓ સી યુ ટી ટુ કટ એટલે કાપ હેર એચ એ આઈ આર હેર એટલે વાળ એન યુ આર એસ ઇ નર્સ નર્સ એટલે પરિચારિકા એટલે અથવા નર્સ પછી ટુ ગીવ તો ટીઓજી આઈવી ઈ ટુ ગીવ એટલે કે આપવું એમ ઇડીઆઈસીઆઈએની મેડિસન મેડિસન એટલે દવા એસઆઈસી કે સીખ એટલે માંદું પીઈઓ પીઆઈલી પીપલ એટલે લોકો સી આર પીઈ એન ટી ઈ આર

खेड़वू F I E L D फिल्ड એટલે કે ખેતર P I L O T પાયલોટ એટલે કે પાયલોટ T O F L, -F -L Y ફ્લાય એટલે કે ઉડા ઉડવું ટુ ફ્લાય એટલે કે ઉડાડવું પછી છે એરપ્લેન A I R P L A N E એરપ્લેન એટલે કે વિમાન ચાલો હવે આપણે એક્ટિવિટી ટુ જોઈએ તો ચેત્ર જુઓ વાક્યો સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો તો સૌ પ્રથમ છે હુ ઇસ સી તો અહીંયા હુ એટલે કોણ ઈસ એટલે છે અને સી એટલે કે તેણી તેણી કોણ છે અથવા તે કોણ છે તો સી ઇઝ મી મીસ ઇસ સીમા સીમાસાહ સી એટલે કે તેણી ઈઝ એટલે છે મિસિસ એટલે કે કુમારી સીમાસા તે કુમારી સીમાસાહ છે વોટ ઇઝ મિસ મિસિસ સીમા સીમાસા વોટ એટલે કે કોણ ઈસ એટલે છે મિસ મિસિસ સીમા સીમાસા તો મિસિસ એટલે કુમારી કુમારી સીમાસા કોણ છે એટલે કે શું છે તો મિસિસ સીમા ડોક્ટર ઇઝ અટર એટલે કે કુમારી સીમા સા ઇસ એટલે છે ડોક્ટર આપણે આગળના સ્પેલિંગમાં જોયું ને તો કુમારી સીમાસા કુમારી સીમા શાહ ડોક્ટર છે સી ઇઝ ઇન ધ હોસ્પિટલ સી એટલે તાણી ઈસ એટલે છે ઇન એટલે અંદર ધ હોસ્પિટલ હોસ્પિટલ એટલે હોસ્પિટલ તે હોસ્પિટલમાં છે અન છે હવે છે હુ ઇઝ ઈ તો હુ એટલે કોણ ઇઝ એટલે છે હી એટલે તેઓ તેઓ કોણ છે હી ઇઝ મિસ્ટર અજય પરમાર એટલે કે કે તેઓ ઈસ એટલે છે પછી છે મિસ્ટર મિસ્ટર એટલે કે શ્રી અજય પરમાર એટલે કે શ્રી અજય તો શ્રી અજય પરમાર ટપાલી છે વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર વોટ એટલે કોણ ઈસ એટલે છે મિસ્ટર એટલે કે શ્રી અજય પરમાર કે એટલે કે શ્રી અજય પરમાર કોણ છે શું છે તો અહીંયા ઉત્તર મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન એટલે કે મિસ્ટર એટલે કે શ્રી અજય પરમાર એટલે કે તેઓ ઇઝ એટલે છે પોસ્ટમેન એટલે ટપાલી શ્રી અજય પરમાર ટપાલી છે હવે છે હી ડિલિવર્સ લેટર્સ એન્ડ પાર્સલ હી એટલે તેઓ ડિલિવર એટલે પહોંચાડે છે લેટર્સ એટલે પત્રો એન્ડ એટલે કે પાર્સલ એટલે કે પાર્સલ તેઓ પત્રો અને પાર્સલ પહોંચાડે છે આપણા આગળના આગળના સ્પલનમાં બધું જોઈ લીધું હતું કે ડિલિવર્સ એટલે શું લેટર્સ એટલે શું અને એન્ડ પાર્સલ એટલે શું તો અહીં છે આ પાના પર કયા કયા શબ્દો એકસરખા છે ઓળખો બોલો અને અહીં નહોતો તો આપણે જોયું તું તો એની અંદર હુ ઇસ વોટ અને અ સરખા શબ્દો છે એટલે કે આ પાના ઉપર જ આ જેટલું પાનું છે એ પાના ઉપર જ તમને પૂછ્યું છે હવે આગળ છે તો અહીં છે હુ ઇસ હી હુ એટલે કોણ ઇસ એટલે છે હી એટલે તેઓ તેઓ કોણ છે તો he is mr amit yadav એટલે કે અમિત યાદવ એટલે કે હી એટલે તેઓ ઇઝ એટલે છે મિસ્ટર એટલે શ્રી અમિત યાદવ તે શ્રી અમિત યાદવ છે વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ શ્રી અમિત યાદવ શું છે એટલે કે વોટ એટલે શું ઇઝ એટલે છે મિસ્ટર એટલે કે શ્રી મિસ્ટર શ્રી અમિત યાદવ શું છે मिस्टर तो मिस्टर अमित यादव इज अ पुलिसमैन मिस्टर એટલે શ્રી અમિત યાદવ ઇસ એટલે છે પોલીસમેન એટલે કે પોલીસ मिस्टर શ્રી અમિત યાદવ પોલીસ છે హి કેચ ક્રિમિનલ્સ આગરના સ્પેલિંગ માં આપણે જોયુંતું ક્રિમિનલ્સ એટલે શું ગુનેગાર અને કેચ કો કેચેસ આપણે જોયુંતું કેચ એટલે કે તો અહીંયા કેચિસ એ કેચિસ નું મૂળ ક્રિયાપદ કેચ છે તો તેઓ તેઓ ગુનેગારોને પકડે છે ચાલો હવે આગળ તો અહીં છે હુ ઇઝ હી સી એટલે કે તે તેણી કોણ છે તેઓ કોણ છે તો સી ઇઝ મિસ મિસિસ સોન સોહિ પટેલ તો વો તો અહીંયા સી એટલે તેણી ઈસ એટલે છે મિસ મિસ એટલે કે મિસ એટલે શું તો શ્રીમતી અથવા કુમારી સોની પટેલ એટલે કે તે તેઓ શ્રીમતી સોની પટેલ છે વોટ ઇઝ મિસિસ સોની પટેલ એટલે કે વોટ એટલે કોણ ઈસ એટલે છે મિસિસ એટલે શ્રીમતી સોની પટેલ એટલે કે શ્રીમતી સોની પટેલ કોણ છે અથવા શું છે તો મિસિસ સોની પટેલ ઈસ અ ટેલર મિસિસ એટલે કે શ્રીમતી સોની પટેલ ઇઝ એટલે છે ટેલર એટલે દરજી તો શ્રીમતી સોની પટેલ દરજી છે સી સી શૂઝ ક્લોધિસ તો બાળકો આગળના સ્પેલિંગમાં આપણે છોઈ ગયા છીએ કે સોજ એટલે શું તો સેવવું અને ક્લોધિસ એટલે શું તો ક્લોધિસ એટલે કપડાં તેઓ કપડાં સીવે છે સી એટલે તેણી અથવા તેઓ હવે છે તો અહીંયા તમને હજામ એટલે કે વાણીનું વાળનનું ચિત્ર આપેલું છે તો હી હુ ઇઝ હી હી એટલે તેઓ ઈઝ એટલે છે હું એટલે કોણ તેઓ કોણ છે તો અહીંયા છે હી ઇઝ મી મિસ્ટર જયમીન પટેલ જયમીન પારેખ એટલે વટ એટલે કોણ ઈસ એટલે છે મિસ્ટર એટલે કે શ્રી જમીન પારેખ એટલે કે તેઓ શ્રી જયમીન પારેખ શું છે તો અહીંયા ઉત્તર લખેલું છે

એટલે તેઓ હું એટલે કોણ ઈ સેટે છે સીએટે તેણી તેણી કોણ છે સી ઇસ મિસિસ ડીપાશા શર્મા તો અહીંયા સીએ છે મિસિસ એટલે કુમારી દીપા કુમારીપા શર્મા એટલે કે તેણી મિ શ્રી તેણી શ્રીમતી દીપા શર્મા છે વોટ ઇઝ મિસિસ દીપા શર્મા એટલે કે મિસિસ વોટ એટલે કોણ ઈસ એટલે છે મિસિસ એટલે કે કુમારી દીપાસા શર્મા એટલે કે શ્રીમતી દીપા શર્મા શું છે અથવા કોણ છે તો મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ નર્સ એટલે પરિચારિકા આપણે આ ઘણસ પાલનમાં જોયું હતું ઈસ એટલે છે મિસિસ મિસિસ એટલે શું થાય તો શ્રીમતી શ્રીમતી દીપા શર્મા નર્સ છે અહીં છે સી મેડિસિન મેડિસિન ટુ પીપલ પીપલ તો બાળકો આપણે આ બધા સ્પેલિંગો આગળના સ્પેલિંગમાં જોઈ ગયા છે તો શું થાય સી એટલે તેણી ગીફ્ટ એટલે આપી રહી છે મેડિસિન મેડિસિન એટલે દવા ટુ સીખ સીખ એટલે માંદા લોકોને પીપલ એટલે લોકો એટલે કે તેની માંદા લોકોને દવા આપે છે હુ એટલે કોણ ઈસ એટલે છે કિશોરભાઈ સુથાર એટલે કે તેઓ શ્રી કિશોરભાઈ સુથાર છે તો અહીંયા હી એટલે તેઓ ઈસે પે છે મિસ્ટર એટલે કે શ્રી કિશોરભાઈ સુથાર એટલે કે તેઓ શ્રી કિશોરભાઈ સુથાર છે વોટ ઇસ મિસ્ટર કિશોરભાઈ સુથાર એટલે કે શ્રી કેશોરભાઈ સુથાર શું છે વોટ એટલે શું ઈસે એટલે છે મિસ્ટર એટલે કે શ્રી શ્રી કેશોરભાઈ સુથાર શું છે તો અહીંયા છે મિસ્ટર કિશોરભાઈ

મેક્સ નો મેક એ મૂળ ક્રિયાપદ છે અને મેક એટલે બનાવવું હી એટલે તેઓ ફર્નિચર ફર્નિચર એટલે ફર્નિચર તેઓ ફર્નિચર બનાવે છે આગળ તમને અહીંયા ફાર્મર એટલે કે એક ખેડૂતનું ચિત્ર આપેલું છે અને અહીં છે হু ઇઝ હી એટલે કે હું એટલે કોણ ઈસ એટલે છે હી એટલે તેઓ તેઓ કોણ છે he is mr ramji bhai choudhary એટલે કે તે શ્રી રામજીભાઈ ચૌધરી છે તો અહિયાં હી એટલે તે ઈઝ એટલે છે મિસ્ટર એટલે કે શ્રી રામજીભાઈ ચૌધરી એટલે કે તે શ્રી રામજીભાઈ ચૌધરી છે વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી તો વોટ એટલે કોણ ઈસ એટલે છે મિસ્ટર એટલે કે શ્રી અને રામજીભાઈ ચૌધરી એટલે કે શ્રી રામજીભાઈ ચૌધરી શું છે

ખેતર અને ફિલ્ડ એટલે કે ખેડે છે એટલે કે તેઓ ખેતર ખેડે છે તો હવે અહીંયા આગળ તો તમને એક પાયલોટનું ચિત્ર આપેલું છે જે વિમાન ચલાવી રહ્યા છે તો હી હુ ઇસ સી તેણી કોણ છે તો અહીંયા હું એટલે કોણ ઈસ એટલે છે સી એટલે તેણી અથવા તેઓ સી ઇઝ મિસ મિસ ઇઝ प्रिन्सि किड्स किसरचन એટલે કે તેઓ શ્રીમતી પिन्સી પ્રિન્સી ક્રિશ્ચન છે સી એટલે ટેંગ ઈસ એટલે છે મિસિસ એટલે કે कुमारी પ્રિન્સી ક્રિશ્ચન એટલે કે તેઓ શ્રીમતી પ્રિન્સી કિશ્ચન છે પછી જે વોટેજ મેસેસ પ્રિન્સી ક્રિશ્ચન તો એટલે કે શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન પાય કોણ છે શું છે તો મિસિસ પ્રિન્સી ક્રિસ્ટચન પાયલટ ઇઝ અ પાયલોટ એટલે કે મિસિસ એટલે કુમારી ઇસ એટલે છે પાયલોટ એટલે શું તો પાયલટ શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન પાયલોટ છે સી ફ્લાયસ એરોપ્લેન એટલે કે તેઓ વિમાન ઉડાડે છે સીઉ સી એટલે તેણી ફાઈ ફ્લાય તો ફ્લાઈઝ નું મૂળ કર્યા પછી ફ્લાય એટલે કે ઉડાડવું એરોપ્લેન એટલે કે વિમાન તેઓ વિમાન ઉડાડે છે હવે જે એક્ટિવિટી થ્રી જોડીમાં કાર્ય કરો ઉપરોક્ત વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિ વિશે ઉદાહરણ મુજબ લખો બાળકો આપણે ઉપર બધા બધા વ્યવસાયકારોના નામો જોયા તો એ જ રીતે અહીંયા જાણી કે છે અ પોસ્ટમેન તો આપણે આગળ પાઠમાં જોયું હતું તો પોસ્ટમેન કોણ હતા તો પોસ્ટમેન એટલે શું ટપાલી તો મિસ્ટર અહીંયા તમને ઉદાહરણ આપેલું છે તો મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન અને પછી હી ડિલિવર્સ લેટર્સ તો એ રીતે તમારે બે બે વાક્યો લખવાના છે તો આપણે જોઈએ

અ ફાર્મર ફાર્મર એટલે કે ખેડૂત મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર એટલે કે અને બીજું વાક્ય તો હી પ્લોક્સ ધીલ્ડ પદ નંબર ફાઈવ અ પાયલોટ પાયલોટ લેક પાયલોટ મિસ્ટર પ્રિન્સી મિસ્ટર પ્રિન્સી કિસન ઇઝ અ પાયલોટ અને પછી હી પ્લોક્સ ધ સી ફ્લાઇસ એરોપ્લેન્સ પછી નંબર સિક્સ અ ડોક્ટર મિસિસ સીમા શાહ ઇઝ એ ડોક્ટર અને નંબર બે વાક્ય સી ઇઝ ઇન ધ હોસ્પિટલ અ નર્સ એટલે કે પરિચારિકા મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ સી અને નંબર બે સી ગીવ્સ મેડિસિન ટુ સિક પીપલ પછી નંબર એટ અ કાર્પેન્ટર મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર

મુકીસ અને તમે જોજો ધન્યવાદ